ઘરમાં કોઈ પારકા માણસની ચેન શો કરી રહી છે અને આ તો દામજીની ચેન છે. દામજીની? અરે પણ આ રૂમમાં કેવી રીતના આવી? 1760 ને ડરાવતા ડરાવતા અહીંયા પડી ગઈ હશે. હવે બધી જ લિંક જોડાઈ રહી છે. આપણે રહસ્યની નજીક આવી રહ્યા છીએ. આપણે રહસ્યની નજીક નહીં, તું જિજ્ઞેશની નજીક આવી રહી છે. તને યાદ છે મેં તને શું કહ્યું હતું? અગર તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને કી કોશિશ કરતી હૈ. એ ગંગા ચાલ મારી સાથે, ચાલ ચાલ. નહીં છોડ મારી ગંગા ને. બાબા આને તો વાગે છે. આ ભૂત તો બૂમો પાડે છે. એ તો વાગે જ ને, માણસ હોય તો વાગે જ. એટલે આ ભૂત હતી, માણસ છે. શાહરૂખ ખાન બને અને મારી ગંગા ને ડરાવતો હતો. અરે મારી ગંગા સામે ચાલો પણ તારું હાથ કાઢી નાખી તો બધું. અરે દામજી બહુ મજા આવી નઈ ખેલમાં, હવે ભૂત ભૂત રમજે જેલમાં. તમને કહ્યું ને એકવાર હું પેપર વાંચી લઉં, એના પછી તમને બધાને મળશે. ના પણ એવું શું કામ મેડમ? મિસ કે વાય? કારણ કે હું અહીંયા સિનિયર છું. પણ આમ તો હું સિનિયર છું ને. તમે છે ને? ના મિસ કે મેડમ, એમ એવું છે ને કે સવાર સવાર હું આ છાપું નહીં વાંચું ને તો મને એકદમ આમ પાપડ પર ગેસ જેવું થાય છે. ના મિસ કે ગેસ પર પાપડ જેવું થઈ જાય છે. એ ગંગા, ગેસ પર બીજું કાંઈ મૂક ને. શું છે ને કે હું પાપડ ખાતો જ નથી. એ ગંગા, મને તળેલો પાપડ બહુ ભાવે. હા ટાટા. સોરી મેડમ. તું સુઈ જા ને યાર. ઓકે મેડમ. મેડમ મેડમ ના, એક તમે એક કામ કરો, તમે ટેન્શન માં નહીં આવો. તમે છે ને વાંચા કરો છાપું, હું પાછળથી આમ વાંચી લઈશ. તમે ટેન્શન માં નહીં આવી જાઓ. વાંચો વાંચો વાંચો. હાલો હાલો, છાપું પકડો, તમારા ટેબલ પર જઈને વાંચો. કેટલા સારા મેડમ છો. લા 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 લા, ટેબલ ની ઉપર જઈને બેસી ગયા. બોસ નો ઓર્ડર હતો, બોસે કીધું ટેબલ પર બેસો એટલે આપણે બેસી ગયા. ઓ માય ગોડ મેડમ, આ સમાચાર તમે વાંચ્યા? તમે મને વાંચવા ક્યાં દીધી? એમાં એવું છે ને મેડમ, જુઓ તમે વાંચો, પછી બાબુ વાંચે, પછી બાલકૃષ્ણ વાંચે, પછી હું વાંચું. કેટલો બધો વેસ્ટ ઓફ ટાઈમ થાય પોલીસ સ્ટેશનમાં. આપણને કામ કેટલું છે, અને સુવાનું કામ છે, ઓલાને મચ્છર મારવાનું કામ છે, એના કરતા હું વાંચું. બધા સાંભળી લો હોને? બરાબર છે ગંગા, એકદમ બરાબર છે. તું સુઈ નહીં જતો, ઉભો થા ઉભો થા. હા, ઓ માય ગોડ, સાંભળો તમે લોકો, એક હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં એક યુવકે પોતાની પત્ની પર ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો છે. એનું એમ કેવું છે કે એની પત્ની એને ચાબુકે ચાબુકે મારે છે. આવું તો કેવું હતું હશે? અને પેલા માણસે પાછો માર ખાઈ લીધો. હા, અને એ ભરેલા પેટે. નક્કી નક્કી એ માં કે કારણ હશે? કે આપ્યું છે, કારણ આપ્યું છે. શાંતિ રાખ શાંતિ રાખ, કારણ આપ્યું છે. કારણ છે પત્નીની સહેલી. બોલો. મેં કીધું તને કે લફડું હશે, નીકળું ને લફડું. એક મિનિટ આગળ વાંચવા તો દે. ઓહો, યુવકનું એમ કેવું છે કે પત્નીની સહેલીના વખાણ એને પત્નીની સામે કર્યા અને એ ગુનાના માટે પત્નીએ એને ધીબેડી નાખ્યો, ધોઈ નાખ્યો. બાબુજી કે વોશિંગ પાવડર થી?
શટ અપ હવે જોક માર્યો જોક માર્યો સવાર સવાર માં પીજે મારશો ને તો લોકઅપ માં બંધ કરી દઈશ સોરી મેડમ મેડમ તમે એને કેટલું એ લોકઅપ માં બંધ કરશો પીજે મારવાનું બંધ થોડું થશે 1760 ના મિસ કે મેડમ રાજા ને મૂરખ તો ન સોબે આનું શરીર તો અંદર જશે લોકઅપ માં બંધ હશે પણ મોઢું તો ખુલ્લું હશે એટલે મોઢું તો ચાલુ રહેશે મેડમ લાવ પેપર અહીંયા પાછું આપો આપો અહીંયા મને વિચાર આવે છે કે આ વાંચીને મારા ચંદન શું કરતા હશે ના ના એટલે એમના એક્સપ્રેશન શું હશે આમ 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 કરીને તને આમાં શેનું હસવું આવે છે હું તો એટલા માટે હસ્યો કે ભંગાર વાળા ને ત્યાં ચોરી થઈ કમાલ છે નહીં બા ભંગાર વાળા ને ત્યાં માણસ ચોરી કરી કરીને કરે શું કાટો અરે ચોરી કરવી હોય તો જ્વેલરની શોપમાં કરવી જોઈએ કે પછી બેંકમાં કરવી જોઈએ અરે માણસ તો કઈ સ્ટેટસ વધે કે નહીં હે અલા એ મને હસું એ વાત તો આવે છે ભર બપોરે ચોરી ભર બપોરે કોઈ ચોરી કરે આપણને તો બહુ ઊંઘ આવે મારી પાસે જો એને આઈડિયા લીધો હોત ને તો આવું રોબોટ ન આવે બા રોબોટ નહીં નોબત હવે જે હોય તે અરે બા અરે ચોરી તો મારા વખત માં થતી હતી યાર પોલીસ ની આંખ નીચે થી અમે ચોરી કરીને ભાગી જતા હતા આને કહેવાય મહા ચોરી તું તો વાત જ નહીં કરતો વાત જ ન કરતો આજે આપણી પાસે આવા પાંચ પાંચ બંગલા હોત મોટી મોટી છ સાત ગાડીઓ હોત અને તું બંદર હોત બંદર બા બંદર નહીં સિકંદર હવે જે હોય તે એક મામૂલી હવાલદારના પ્રેમમાં પડી અને પોતાના કેરિયરનું સત્યાનાશ વાળી નાખ શું હતો શું હતો ને શું થઈ ગયો હતી બા મહેરબાની કરીને તારી આ ઘસાઈ ગયેલી કેસી તને બંધ કર લાખ વાર સાંભળી ચુક્યો છું જ્યારે હોય ત્યારે એક ની એક વાત કરી રાખ પણ હલો એક મિનિટ તું આ સેલ શું કામ ચેન્જ કરે છે અરે ભાઈ બજારમાંથી ચોરી કરીને લાવી છું હે હા એટલે જોઉં છું ચાલે છે કે નહીં અચ્છા એકદમ કાર્ટૂન હે બા એને કાર્ટૂન નહીં અફલાતૂન કહેવાય હા વે જે હોય તે ઓકે મારે શું છે આતો મેં તને કીધું એટલે બાકી આપણે કઈ પેલું જઈ નહીં આઈ લા બા આ કદાચ વાંચ્યું જ નહીં હોય ને આપણા શહેરમાં મહિલાઓની છેડતી ખૂબ વધી રહી છે અને ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે અને બિચારી મહિલાઓ ઘરની બહાર પણ ડરી ડરીને નીકળે છે સરકારને મહિલાઓનો સવાલ શું આ દેશમાં મહિલાઓ સુરક્ષિત છે અરે રે 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 બા બિચારી મારી ગંગુ જો આ બધું વાંચશે ને બા તો બહુ દુઃખી થઈ જશે અને કદાચ ક્રોધિત પણ બેમાંથી એક તો જરૂર થશે હા હે અરે ખોરા છેડતી કરનારાઓ મારા હાથમાં આવવા જોઈએ એક એક ને પાટે પર ચડાવી દઈશ અરે આવા લોકોને તો ઊંધા લટકાવી દેવા જોઈએ નીચેથી મરચાની ધૂણી કરવી જોઈએ ના ના જંગલી બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દેવા જોઈએ મેડમ જરા વધારે પડતી સજા નથી આ અરે જેવો ક્રાઈમ એવી સજા અરે આવું કરતા પહેલા તો 100 વાર વિચારવું પડે એવા કડક કાયદા હોવા જોઈએ તો જ આ દેશની મહિલાઓ સુરક્ષિત રહેશે વાહ મેડમ વાહ શું તાળીઓ પાડો છો હું મેડમ સાથે જરાય સંમત નથી હો જાઓ ને તમે તો ક્યારે પણ મારી વાત સાથે સહેમત નથી હોતા ના ના મેડમ જ્યાં પ્રેમથી વાત થતી હોય ત્યાં પ્રેમથી પતાવો ને ભાઈ સાહેબ આય હાચું છે આય હાચું છે 1760 મહિલા સુરક્ષાનો મામલો છે એક્શન તો લેવી જ પડે અરે મારે મારે કમ્પ્લેન કરવી છે હે મારે કમ્પ્લેન લખાવવી છે હા હા બેન તમે શાંત થાઓ આવો અહીંયા બેસો શાંત થાઓ અહીંયા બેસો અને મને બધી ડિટેલ્સ આપો હા બોલો કોની કમ્પ્લેન લખવી છે શાંત થઈ જા
રડવાનું બંધ કર પાણી પી લે પાણી પીધું રડવાનું બંધ થયું આપણે કમ્પ્લેન વમ્પ્લેન બધું પછી લખાવશું તું પહેલા ખાલી તારું નામ બોલ હું રીટા સરસ્વતી મહાવિદ્યાલયમાં ભણું છું ઓ સ્ટુડન્ટ છે ના મહાવિદ્યાલયમાં ભણે જ ને એટલે ઓફિસર છે એ નાનો સ્ટુડન્ટ કહેવાય પ્લીઝ તું છે ને વધારે પડતું તારી પાસે છે એટલે હવે થોડી એકદમ એકદમ ચૂપ જોઈએ મને કોઈ વચ્ચે બોલશે નહીં મન મન એ ચૂપ રહી છે બેટા તું છે ને શાંતિથી આમને બધું સમજાવ એટલે કમ્પ્લેન લખી શકે અને રડ્યા વગર બોલ બેટા હું રીટા સરસ્વતી મહાવિદ્યાલયમાં ભણું છું હા એ થઈ ગયું હવે આગળ બોલ તું પ્રેમ મન મન બિચારી બોલી છે તું હવે વચ્ચે બોલે છે તારે ખેર નથી હા બોલ બેટા બોલ આગળ બોલ છેલ્લા છેલ્લા 8-10 દિવસથી મને એક છોકરો હેરાન કરે છે કઈ રીતે હેરાન કરે છે છેલ્લા 8-10 દિવસથી એક જ ફોન થી મને 100-100 મેસેજ આવે છે ઓહો હો તો માલદાર પાર્ટી હશે 1760 હા બોલો કેવી ટાઈપના મેસેજીસ મોકલે છે તમને મેસેજમાં પ્રેમની શાયરીઓ જોક્સ અને આઈ લવ યુ ની શાયરીઓ હોય છે અને છેલ્લે આરવી એવું લખ્યું હોય છે આરવી મીન્સ કે આર એનું નામ હશે ને વી મીન્સ કે સરનેમ હશે એ કોમન સેન્સ છે જે અહીંયા બધાને ઓછી છે 1760 સોરી મેડમ આમ જ હું હેરાન પરેશાન થઈ ગઈ છું અને મને બહુ ટેન્શન છે એ બાલ તને નથી લાગતું કે આ કેસ જરા ડિફરન્ટ છે છોકરીઓને છે ને કોલેજમાં છેડતી થાય પણ આને જોઈને લાગે છે કે ક્યાં આનોય દુકાળ છે તારી વાત સાચી છે સાંભળ્યું મેં હા મેં પણ સાંભળ્યું સોરી મેડમ એક્ચ્યુઅલી રીટા હું પણ જરા કન્ફ્યુઝ છું આર યુ શ્યોર કે આ બધા મેસેજીસ તને જ આવે છે એટલે કે તારા માટે જ આવે છે નહીં મેં કીધું ને કોમન સેન્સ ઓછી છે તમારા લોકોમાં મેડમ એના મોબાઈલ પર મેસેજ આવે તો એના માટે જોઈ ને સોસાયટી મારો એ મતલબ નહોતો હું સમજી ગઈ કે તમે લોકો શું સમજવા માંગો છો હું એટલી રૂપાળી નથી તો કોઈ મને કેવી રીતે હેરાન કરી શકે એમ જ ને આજ કન્ફ્યુઝન છે ને તમને રીટા મારું એ એવું કેવું નહોતું જોયું 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 મેડમ તમે એને રડાવીને પ્લીઝ બેટા તારા મોબાઈલમાં આ બધા મેસેજીસ હજી છે હા મેં પ્રૂફ માટે રાખ્યા છે મને જરાક તારો મોબાઈલ આપને બેટા જરાક બતાવું કે પૂરો બતાવું આ તને ટફ કોમ્પિટિશન આપી રહી છે બેટા જરાક જ હા ઓ માય ગોડ આટલા બધા મેસેજીસ ના ના આ તો વાંચતા વાંચતા રાત થઈ જશે બધા જ વાંચવાની જરૂર નથી ના પણ થોડાક તો વાંચવા પડશે ને મેડમ એમ કે લિટલ લિટલ ને તો ખબર નહીં પડશે મેસેજ ની આપલે શું થઈ છે તે આપલે આપલે નહીં ખાલી લે મેં એમને એક પણ મેસેજ નથી મોકલ્યો ઓહો બાબુ ટફ કોમ્પિટિશન છે તારા માટે અહીંયાથી આ બી તારા જેટલું ઓછું અરે મેસેજીસ માં શું લખ્યું છે વાંચો ને ને એટલે કે મિસ કે બધા મેસેજ માં 1760 સોરી 3-4 વાંચું નમૂના તરીકે ને ઓ માય ગોડ મેડમ દરેક મેસેજ ની શરૂઆત ડાર્લિંગ રીટા થી થાય છે અને અંતમાં તારો આરવી આગળ વાંચો આ વાંચો 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 મેડમ વાંચો મેડમ હા ડાર્લિંગ રીટા બેઠા બેઠા બેડરૂમ માં કરી રહ્યો હતો પ્રેસ 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 મતલબ ઇસ્ત્રી બેઠા બેઠા બેડરૂમ માં કરી રહ્યો હતો પ્રેસ તારી યાદ આવી વળી ગયો ડ્રેસ વાહ 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 તારો આરવી ખરેખર બાબુ બધી જગ્યાએ થી તને ટફ કોમ્પિટિશન છે આમાં ને બધે જ ઓછું છે તો કઈ નથી હજુ તો એવા ઘણા મેસેજ છે હા ને હા હા વાચું વાચું બીજું વાચું ડાર્લિંગ રીટા શરૂઆત તો એ જ રહી તું મારી કઢી ને હું તારો રોટલો વાહ વાહ કઢી ને રોટલો શોખ છે અને ખાવાનું મન લાગે છે તું મારી કઢી ને હું તારો રોટલો થઈ ગયો છું ફિદા જોઈને તારો ચોટલો વાહ વાહ ચોટલો વાત કરું લો શું પ્રાસ બેસાડ્યો છે પાણી પાણી 1760 યસ મેડમ
रीटा ते क्यारे शोधवानो प्रयत्न कर्यो छे के आ व्यक्ति कोण छे એટલે કે આરવી કોણ છે મેડમ 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 આ મેસેજ તો એકદમ ઝકાસ છે ઠાકર સાહેબ પ્લીઝ હું જરા અહીંયા પૂછતાછ કરી રહી છું પ્લીઝ છેલ્લો મેડમ છેલ્લો છેલ્લો પ્લીઝ સાંભળીને મને બહુ જ ફાઇન છે તને યાદ કરતા કરતા મારી આંખો રડે છે અરે અરે તને યાદ કરતા કરતા મારી આંખો રડે છે નિહાળવી હતી તારી આંખો મોટા ચશ્મા નડે છે આવું આવું બધું લખે છે અરે લખવું હોય તો કમ સે કમ કઈ સારું તો લખે હા અરે બેન તમને કોઈ મેસેજ કરે ને એ જ મોટી વાત છે રડો ને રડો ને આ લો પાણી પીઓ પાણી પીઓ રીટા તને કોના પર શંકા છે એટલે કે તારા ક્લાસમાં કોઈ આરવી નામથી છે આરતી આરતી હા રોકી ઓ રોકી રોકી કરીને એક છોકરો છે મારા ક્લાસમાં રોકી રીટા તને રોકીની સરનેમ યાદ છે સરનેમ ના ઓ 1760 યસ મેડમ તમે જે વિચારી રહ્યા છો એ મને ખબર છે આ રીટા તારી કોલેજનું નામ શું છે સરસ્વતી મહાવિદ્યાલય લે એ મેડમ તમારા ભાઈ પણ સરસ્વતી મહાવિદ્યાલયમાં જ ભણી રહ્યા છે ને 1760 તમે હવે હદ પાર કરી રહ્યા છો આવી રીતે ખુલ્લેઆમ એક નિર્દોષ વ્યક્તિ પર તમે આરોપ ન મૂકી શકો ના ના તમે જ કોને આરવી મીન્સ કે રોકી વૈષ્ણવી હા અને મને પૂરી ખાતરી છે કે તમારો ભાઈ આવું કરી જ શકે જેવો ભાઈ એવી બેન હા ના મીન્સ કે જેવી બેન એવો ભાઈ તમે હવે પર્સનલ થઈ રહ્યા છો એક્સક્યુઝ મી હું પર્સનલ નથી થઈ રહી હું પ્રોફેશનલ બની રહી છું અને સ્ટક કરવો એ પોલીસનો જન્મસિદ્ધ અધિકાર છે ખોટી દલીલ નહીં કરો ને મારી સાથે અચ્છા ખોટી દલીલ છે એક મિનિટ મેડમ તમને કદાચ આ રોકીનો મોબાઈલ નંબર તો યાદ હશે ને આ જમાનામાં પોતાનો નંબર યાદ ન હોય તો મને રોકીનો નંબર શું યાદ રહેવાનો ઓકે નો પ્રોબ્લેમ નંબર યાદ નથી પણ મોબાઈલ પર તમે રોકીનો નંબર સેવ તો કર્યો હશે ને રોકીના નામથી તો ના તો મીન્સ કે આ જે રીટા છે એના મોબાઈલમાં એ જે મેસેજ કરે છે માણસનો નંબર છે તો એ નંબર તમારા મોબાઈલ પરથી આપણે જોડીશું તો રોકીનો હશે તો એનું નામ આવી જશે ને મસ્ત આઈડિયા છે ના એની કોઈ જરૂર નથી કેમ મેડમ ડર લાગે છે ડર ફ્રાઇટન્ડ છો 1760 હું પરશુરામ વૈષ્ણવીની દીકરી છું મને કોઈનાથી ડર નથી અને રહી વાત રોકીની તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રોકી આવું કામ ન કરી શકે અને મને પણ વિશ્વાસ છે કે રોકી જ આવું કામ કરી શકે ભાઈ કિસકા હે નથી થઈ રહ્યો રોકી આવું કામ કરી શકે છે સો સોરી મેડમ સર્ચ હંમેશા કારેલા હોતા હે મીન્સ કે કડવા હોતા હે રોકી વૈષ્ણવી પરિવારનું નાક કપાવી નાખ્યું કઈ વાંધો નહીં હવે ચલો જવા દો બધું કેન્સલ કરી નાખું ભાઈ ઓ બેન ઘરે જા બેન તું ઘરે જા તમે બંને પણ ઘરે જાઓ ના ના મેડમ ના ભાઈએ છેડતી કરી છે તો આપણાથી તો લખાય જ નહીં કાઈ બી બેટા ઘરે જઈને જમો બધા ઉપડો 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 એક મિનિટ બાબુ જી મેડમ આમની કમ્પ્લેન લખો અને રોકીના નામનું અરેસ્ટ વોરન્ટ તૈયાર ઓકે મેડમ 1760 યસ મેડમ તમે ચલો મારી સાથે ક્યા રોકીને અરેસ્ટ કરવા કમ ઓન આવો આવો હેલો બેસો કોલેજ જતી ટીનેજર પર મોબાઈલનો વાર એ આ સવારથી શું મોબાઈલ પર મંડાણો છે કઈ કામ ધંધો છે બીજો
અરે પપ્પા બધા કામો મોબાઈલ માં જ થતા હોય તો પછી બીજા કયા કામો કરવાના એ દાંત વચ્ચે ઓ ગુમ્મો મારીશ ને જવા દો ને હવે આનો છોકરો છે છોકરો છે તો ખોળામાં સુવાય ને આલા 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 કરાવ આ મોબાઈલ સિવાય કઈ તૂટતું નથી આ નાલાયક જાવ જાવ હવે એને બધું કામ કેવું સરસ સુજે છે તમને ખબર છે જમવાનું એકદમ ટાઈમસર સુજે પછી સુવાનું ટાઈમસર સુજે અને ટીવી જોવાનું પણ એકદમ ટાઈમસર સુજે છે ને આ બધા સુજવા જેવા કામો નથી હે આ તારા નાલાયકનું છે ને કઈ આવવાનું નથી કઈ આવવાનું નથી એક મારી દીકરી છે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારું નામ રોશન કરી રહી છે જુઓ જુઓ મેડમ ચાલુ છે મેસેજિંગ 24/7 760 વોરંટ આપો